हेलो विद्यार्थी मित्रों, नवल स्कूल ग्रुप और वासुदेव विद्यालय यूट्यूब चैनल में हूं प्रतिबिंब बानर्जी आपनो स्वागत करूं छु। હવે પાઠ 8 પુસ્તક ની અંદર જોઈએ તો આપણે પાઠ આખો પંક્તિઓ ને લઈને સમજાવી દીધો છે, એમાં કોઈ પ્રશ્ન જવાબ કે છે નહીં, પણ જે આપણે જે મુદ્દા શીખા એ ઉપરથી આપણે ઘણો બધો પ્રશ્ન જવાબ જોડકા ખાલી જગ્યા શીખવાનું છે। તો તમે આ બધું તમારી નોટ માં પણ લખી શકો છો અને જો તમે સ્વા લીધી હોય બનાવી હોય તો તેમાં લખી શકો છો, ન લીધી હોય તો તમે નોટ માં લખી લેજો એટલે જેથી કરીને તમે તે વાંચી શકો। હવે પાઠ 8 નો ફરળ અંક આપણને ખબર છે કે આ પાઠ આખો પંક્તિનો છે, તો ચાલો એની અંદર આપણે ખાલી જગ્યા ભરીએ। એમાં કેવું છે, ખાલી જગ્યા પંક્તિ રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે, તો રાત્રે ખોરાકની શોધમાં કયો પંક્તિ નીકળે છે તો કે છે ભૂવળ। તો ખાલી જગ્યાની અંદર લખી નાખો ભૂવળ। ભૂવળ છે ને રાતે જોઈ શકે છે એટલે આપણે એને ભૂવળને આપણે રાત્રે ખોરાક માટે એ નીકળે છે। પછી બીજું છે સુંદર રાગમાં ગાતું કાળા રંગનું પંક્તિ ખાલી જગ્યા છે, જો સુંદર એક હોય અને કાળા રંગનું હોય તો શું આવશે કે છે કોયલ। કોયલ નો હોય સરસ હોય ને, રાગમાં ગાતી હોય ને પ્લસ કાળા રંગનું પણ હોય। પછી ત્રીજું તણખલા તૂટીને સરસ મજાનો માળો બનાવનાર પંક્તિ, તો તણખલા તૂટીને સરસ મજાનો માળો કોણ બનાવે છે તો કે છે સુગ્રીવ। આપણે જોઈએ છીએ કે ઘણા બધા ખેતરોમાં કુવાની અંદર સુગ્રીનો લટકતો માળો હોય છે અને ઘણા લોકો સુગ્રીનો માળો લઈ આવી અને ઘરમાં સુશોભન માટે પણ રાખે છે। ચોથું મરેલા પ્રાણીઓનું માંસ ખાનાર પંખી, તો મરેલા પ્રાણીઓનું માંસ કોણ ખાય છે તો કે છે કે મોટા પંખીઓ છે ગીધ, તો આમાં આપણે લખવાનું છે ગીધ। પછી પાંચમું ખાલી જગ્યા પંખી જાટના થડમાં કાણું પાડી શકે છે, તો જાટના થડમાં કાણું કોણ પાડી શકે છે લાકડાને ખોદી શકતું હોય તેવું, તો પાંચમી ખાલી જગ્યા શું લખશું લખડખોર પંખી ઝાડના થડમાં કાણો પાડી શકે છે। પછી છઠ્ઠું ખાલી જગ્યા પોતાની ગરદનની ઝાટકાથી આગળ પાછળ કરે છે, તો ઝાટકા મારી મેં તમને આપે કઈ કીધું કોણ કરે છે ઝાટકા મારી પોતાની ગરદનની આગળ પાછળ તો કે છે મીના, આ યાદ રાખવાનું છે। પછી સાતમું આપણી બોલીની નકલ કરનાર પંખી, આપણે બોલી એવું જ કોણ બોલે છે તો કે છે કે પોપટ, આપણી બોલીની નકલ કરે છે। પછી ખાલી જગ્યા પંખી પોતાના રંગીન પીછા ફેલાવી કળા કરે છે, તો તમને કળા શબ્દ આવે તો તરત તમને ખબર પડી જાય કે કળા તો કોણ કરે મોર, તો ચાલો એ ખાલી જગ્યા લખી નાખીએ મોર। હવે આવી રીતે આપણે કોઈ પણ પાઠની અમુક ખાલી જગ્યા પૂછે તો આપણે ખાલી જગ્યા લખતા આવડવી જોઈએ। હવે પછી છે જોડકા બનાવવા, તો જોડકા બનાવવામાં ગમે તે રીતે પૂછે તમને, અહીંયા નામ એક હોય અહીંયા જવાબ લખવાનું કીધું હોય અથવા તો વિભાગ અ અને બ એક હોય પછી ઉત્તર એક હોય તો પણ જરાય મૂંઝાવાનું નહીં અને શું કરવાનું એની સામે સાચો જવાબ લખવાનો। પેલું છે ઘુવડ, જુઓ તો આટલી ખાલી જગ્યાને શું લખવાનું હોય આંકડા જ લખવાના હોય ફક્ત, તો ઘુવડ ને અનુરૂપ શું છે તો કે છે રાત્રે જોઈ શકનાર પંખી, આપણે જોયું ને પેલી જ ખાલી જગ્યામાં, તો આ નંબર કેટલામો છે ચોથો, તો આ પેલાની સામે જોગડો કરવાનો રહેશે જેથી કરીને તમારો એક માર્ક સાચો પડે અને તમારું જોડકા પણ સાચા પડે। હવે બીજું મોર, તો મોર ને અનુરૂપ શું છે, શિકારી પંખી નથી વાકી ચાંચ નથી, તો શું આવશે સુંદર રંગીન રંગબેરંગી પીછા વાળો પંખી હોય તો કોણ છે મોર, તો આ કેટલામો ક્રમ છે પાંચમો, તો અહીંયા લખો પાંચમો। પછી ત્રીજું બાજ, બાજ પક્ષીમાં શું લખશું આપણે, બાજ તો શું આવશે શિકારી પક્ષી, મોટો જબરજસ્ત પક્ષી છે અને તે શિકાર કરે છે પોતાની ઝડપથી શિકારને લઈ લઈ જાય છતાં પણ ખબર પડે ને એવું ઝડપી પક્ષી છે શિકાર, બરાબર તો અમે એકડો લખશું। પછી ચોથું પોપટ, તો પોપટમાં શું હશે વાકી અને અણીદાર લાલ ચાંચ વાળું પંખી, એનો ક્રમ કેટલામો છે બીજો, તો અહીં બગડો કરીશું। પછી સુગ્રી, તો સુગ્રી શું આવે કે સુંદર માળો ગોઠતા પંખી, કીધું કે સુગ્રી છે સુંદર મજાનો માળો બનાવે છે, એમાં ક્રમ કેટલામો છે ત્રીજો। હવે એમ લાગશે કે છઠ્ઠું તો કઈ અનુરૂપ છે ને, તો આપણે એમાં કઈ કરવાનું નથી, છતાં હું તમારી યાદી માટે કહી દઉં કે બીજાના માળામાં રહેનાર પંખી કોયલ છે, કોયલ બહુ ચાલાક પંખી છે, એ કાગડો જે માળો બનાવે એની અંદર પોતે પોતાના ઈંડા ત્યાં મૂકી દે છે, આપણે ઘણી બધી વાત તો આપણે સાંભળીએ છીએ। અહીંયા આપણે ખાલી જગ્યા અને જોડકા પૂરા કર્યા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ કરીશું। અસ્તુ।